नमस्कार विद्यार्थी मित्रों, हूँ जैनाचार्य श्री अजरामर उच्चतर माध्यमिक શાળામાં અભ્યાસ કરાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપે પાર્ટ 1 કુદરતી સંસાધન એ પાઠ જોયો જ હશે અને આજે આપણે અધુરાશ છે ત્યાંથી આગળ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધન પાર્ટ 2 ની અંદર પહેલી જ બાબત છે જમીન નિર્માણ. તો જમીન નિર્માણ કોને કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે આપણે જમીન પર એટલે કે અત્યારે આપણે ઊભા છીએ તો એને આપણે જમીન તરીકે ઓળખી શકીએ છીએ. તો ભૂસપાટીનું જે ઉપલું પડ છે એને પણ આપણે જમીન કહી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, હ્યુમન્સ, હવા, ભેજ અને ખનિજ એને પણ આપણે જમીન કહી શકીએ છીએ. જમીનનું નિર્માણ કેના દ્વારા થાય છે? તો કે જે મૂળ ખડકો છે એના ખવાણ અને ધોવાણથી જમીનનું નિર્માણ થતું હોય છે. અને આવી જ જમીનની અંદર જૈવિક અવશેષો, હવા, ભેજ અને ખનિજો જેવા તત્વો રહેલા હોય છે. તો આ જમીન નિર્માણની આપણી ભૂમિકા. ત્યાર પછી અગત્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જમીન એટલે શું? તો જમીન કોને કહી શકાય? તો કે જે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી છે, પડ છે, કે તેને આપણે જમીન તરીકે ઓળખી શકીએ છીએ. અત્યારે આપણે જમીન પર ચાલીએ છીએ, બેસીએ છીએ, ફળફળાદી ઉગાડીએ છીએ, જેને આપણે જમીન તરીકે ઓળખી શકીએ છીએ. એવી જ રીતના જમીન એટલે શું? એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કાણાવાળો પોચો ખડક પદાર્થ કે જેને આપણે જમીન તરીકે ઓળખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, જમીન નિર્માણ અને જમીન એટલે શું, ત્યાર પછી અગત્યનો આ પાઠની અંદર જો મુદ્દો હોય તો એ છે જમીનના પ્રકારો. તો જમીનના મુખ્ય તો 8 પ્રકારો છે. ભારત આપણો એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા રિસર્ચ થયેલું છે કે જમીનના 8 પ્રકારો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આમ તો જમીનના 27 પ્રકાર છે, પણ ચિંતા ન કરજો, આપણે તો માત્ર 8 જ પ્રકાર ભણવાના છે. એમાં આપણે 1 બાય 1 એ 8-8 પ્રકારો છે એની તમને રજૂઆત કરતી જઈશ. તો પહેલી જ બાબત છે કે જમીન કાપની જમીન. તો આ જમીન કયા પ્રકારની જમીન છે? તો મોટે ભાગે કાપની જમીન છે એ નદી પ્રદેશ હોય ત્યાં જોવા મળે છે, એટલે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી હોય એવી જમીનને કાપની જમીન કહેવામાં આવે છે. નદીઓ બ્રહ્મપુત્રા, ગંગા, યમુના, કાવેરી આવી જે નદીઓ છે તેના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન સવિશેષ જોવા મળે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આવી જમીનની અંદર પોટાશ, એસિડ અને ચૂનાનું પ્રમાણ પણ વિશેષ રહેલું હોય છે. આપણે દક્ષિણ ભારતની અંદર અને ઉત્તર ભારતમાં કાપની જમીન વધારે જોવા મળે છે. પંજાબ અને હરિયાણામાં પણ આવી કાપની જમીન રહેલી છે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો, આપણા પંજાબને ઘઉંના કોઠાર તરીકે આપણે જાણીએ છીએ. અને આવા જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી અને સણ તેમજ કપાસ જેવા કૃષિ પેદાશો લેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે રાતી જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આ રાતી જમીન છે એનો કલર લાલ છે, જેના કારણે આપણે એને રાતી જમીન તરીકે ઓળખીએ છીએ. દક્ષિણના જે દ્વીપકલ્પીય પ્રદેશ છે ત્યાં આવી રાતી જમીન જોવા મળે છે. અને આ જમીનનો કલર રાતો શેના માટે છે? તો એની અંદર ફેરિક ઓક્સાઇડથી બનેલી હોવાથી એને આપણે લાલ જમીન તરીકે ઓળખીએ છીએ, જેની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ જમીન છે તમિલનાડુ, ઓરિસ્સા અને ઝારખંડમાં વધારે જોવા મળે છે. ઝારખંડ એવો પ્રદેશ છે કે ત્યાં સૌથી વધારે ખનિજો આપણને પ્રાપ્ત થાય છે, એટલા માટે ત્યાંની જમીન પણ એ રાતા રંગની જોવા મળે છે. અને આવી જમીનમાં કૃષિ પાક તરીકે બાજરી, જુવાર, અળસી અને બટાકાને લેવામાં આવે છે. ત્યાર પછી લેટેરાઇટ જમીન, એટલે કે આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીન છે એ ઈટ, અંગ્રેજીમાં લેટર, એના પરથી આ જમીનનું નામ પડેલું છે. હવે આવી જમીન છે ને ભીની હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો માખણ જેવી એકદમ મુલાયમ હોય છે, અને જ્યારે સુકાઈ જાય ત્યારે એકદમ સખત થઈ જાય છે. તો આવી જમીનની અંદર સિલિકામય પદાર્થનું નિર્માણ કરવાની ક્ષમતા હોય છે. એના કારણે જ આવી જમીનની અંદર લોહતત્વ, પોટાશ અને સાથે સાથે એલ્યુમિનિયમ જોવા મળે છે. આવી જમીન મોટે ભાગે આપણા પશ્ચિમ ઘાટની અંદર રહેલી છે. અને આવી જમીનની અંદર કૃષિ પાક તરીકે કપાસ, ડાંગર, ચા અને કોફીનું ઉત્પાદન સવિશેષ જોવા મળે છે. ત્યાર પછી જમીનના પ્રકારમાં આગળ જોઈએ તો રણ પ્રકારની જમીન. હવે આ રણ પ્રકારની જમીન છે એ કાં તો સૂકી હોય અથવા તો અર્ધ સૂકી હોય છે,
અને આવી જમીન મોટે ભાગે રેતાળવાળી હોય છે, એના કારણે શું હોય છે તો કે આની ફળદ્રુપતા એકદમ ઓછી હોય છે. અને આવી જમીન મોટી ભાગે રાજસ્થાન, આપણા ગુજરાત અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. હરિયાણાનો પણ થોડો ભાગ છે કે ત્યાં પણ આવી રણ પ્રકારની જમીન રહેલી છે. સાથે સાથે આવી જે રણ પ્રકારની જમીન છે એમાં કૃષિના કેવા પાક લઈ શકાય તો મોટે ભાગે બાજરી અને જુવાર એ જ આ રણ પ્રકારની જમીનમાં જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જમીનના પ્રકારમાં જોઈએ તો પર્વતીય પ્રકારની જમીન. હવે પર્વતીય પ્રકારની જમીન છે એ જમીન કઈ રીતની જમીન હોય છે તો ભારતની અંદર મોટે ભાગે હિમાલય જે ઉત્તરનો આપણો ભાગ છે અને જે અસમ વિસ્તાર છે ત્યાં આવી જમીન વિશેષ જોવા મળતી હોય છે. અને ખાસ કરીને 2700થી લઈ અને 3000 મીટરની ઊંચાઈ પર આ પર્વતીય જમીન આવેલી છે. આવી જમીન છે એનું ઉપલું સ્તર એકદમ પાતળું હોય છે જેના કારણે અપરિપક્વતા જોવા મળે છે. અને આવી જમીન મોટે ભાગે અસમ, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. પર્વતીય વિસ્તાર છે એટલે કૃષિ નીતિ કોઈ શક્યતા રહેતી નથી, પરંતુ છતાંય પગથિયા પ્રકારની ખેતી દ્વારા પણ ત્યાં અમુક પાકો લેવાય છે. અને સાથે સાથે સૌથી અગત્યના પાક તરીકે ત્યાં વૃક્ષો કે જે દેવદાર, પાઇન અને ચીડ જેવા જે વૃક્ષો છે એનું ત્યાં વાવેતર કરવામાં આવે છે કે જે આપણને રોજગારી આપે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો જમીનનો પ્રકાર છે કાળી જમીન. તો આ જે કાળી જમીન છે એ બે ગુણમાં તમારે પૂછાય છે કે કાળી જમીનની વિશેષતા આપો, કાળી જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે એ સમજાવો. તો એ અગત્યનો પ્રશ્ન હું તમને સમજાવું છું કે કાળી જમીન એ મુખ્ય જ્વાળામુખીના વિસ્ફોટ થવાથી થતી જમીન છે. એટલે કે આપણા દખણની અંદર જે આવા લાવાના ખેલો છે તેની અંદર આવી જમીન જોવા મળે છે. મોટે ભાગે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ આ વિસ્તારની અંદર કાળી જમીન વિશેષ જોવા મળે છે. સાથે સાથે આવી જમીનની અંદર લો, ચૂનો, કેલ્શિયમ, પોટાસ અને મેગ્નેશિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. એના જ કારણે કાળી જમીન એ ભેજ સંગ્રહ કરવા માટે સૌથી અગત્યનું માધ્યમ બને છે. અને વિદ્યાર્થી મિત્રો કાળી જમીનની અંદર કપાસ, મગફળી, તમાકુ અને અન્ય પ્રકારના કઠોળોનું વાવેતર કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ કે જંગલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીન છે એ માત્ર જંગલ વિસ્તાર હશે ત્યાં જોવા મળશે, એટલે આપણો પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલય કે ત્યાં જંગલો વિશેષ છે તો ત્યાં આવી જમીન વધારે હોય છે. 3000થી લઈ અને 3100 મીટર જેટલી ઊંચાઈ હોય એવા વિસ્તારમાં આ જંગલ પ્રકારની જમીન હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આપણો પૂર્વ ઘાટ એટલે કે અસમ, જે નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ છે એ વિસ્તારમાં આવી પ્રકારની જમીન વિશેષ હોય છે. સાથે સાથે મધ્ય હિમાલયની અંદર પણ આ જમીન જોવા મળે છે. આવી જમીન જંગલ વિસ્તારમાં હોવાથી ત્યાં કૃષિના બીજા કોઈ પાક ન લઈ શકાય, એના કારણે તેમાં ચા, કોફી અને તેજાના જેવા પાકો છે એ પગથિયા પ્રકારની ખેતી દ્વારા લેવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર છે દલદલ, અને બીજા નામથી ઓળખાય છે પીટ પ્રકારની જમીન. તો આવી જમીન ક્યારે બને છે તો કે જ્યાં અતિશય વરસાદની માત્રા હોય ત્યાં આવી જમીન જોવા મળે છે. અતિશય વરસાદના કારણે જમીન ઉપર પાણી છવાઈ જાય છે, એટલે જમીન છે એ પાણીમાં દેખાતી નથી, પાણીમાં ડૂબી જાય છે, જેના કારણે તેને દલદલીય વિસ્તાર કહેવાય છે. તો આવા જમીનની અંદર મોટે ભાગે જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. એટલા માટે આપણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની અંદર દલદલ પ્રકારની જમીન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે શણનું ઉત્પાદન થાય છે. એનું કારણ પણ એ જ છે કે ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે. અને સાથે સાથે આવી જે જમીન છે એમાં માત્ર ડાંગરની ખેતી એ સૌથી વધારે કરવામાં આવે છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે તમને આ જમીનના 8 પ્રકારો એના વિશે મેં તમને માહિતી આપી. તો એના માટે વિશેષ માહિતી જો તમારે જોઈતી હોય તો પેજ નંબર 62 ઉપર એક આપણો નકશો છે, એ નકશાની અંદર પણ પરીક્ષામાં 4 ગુણમાં જે નકશો પૂછાશે તો એમાં પણ એક પૂછાશે કે કોઈ પણ જમીનનો એક પ્રકાર દર્શાવતો પ્રદેશ દર્શાવો, તો એના માટે તમે કઈ રીતે દર્શાવી શકો. તો પેજ નંબર 62 તમે જોશો એટલે ખ્યાલ આવશે કે જમીનના પ્રકાર આપતો નકશો છે. હું તમને બતાવું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો જે નકશો છે એ નકશાની અંદર એ માહિતી આપેલી છે
એમાં નીચે એની સંજ્ઞા સૂચિ છે, એના આધારે તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારની જમીન છે, એ કયા વિસ્તારમાં, કયા ક્ષેત્રમાં, કયા રાજ્યમાં જોવા મળે છે, કે જે આપણે પરીક્ષાની અંદર, નકશાની અંદર એ વસ્તુ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકારો પછી આગળ જોઈશું આપણે જમીન ધોવાણ. જમીન ધોવાણ કઈ રીતે થાય છે? તો કે જમીન ધોવાણ છે મોટે ભાગે જમીનના કણો છે એની ગતિશીલ હવા અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે એનું સ્થળાંતર થવું, જેને આપણે જમીન ધોવાણ કહી શકીએ છીએ. અતિશય વરસાદની વાત આવે ત્યારે આપણને ખ્યાલ છે કે વરસાદના પાણીની સાથે સાથે અસંખ્ય વસ્તુ એની સાથે તણાઈને જતી હોય છે, જેના કારણે જમીનનું ધોવાણ થતું હોય છે. તો આવું જમીનનું ધોવાણ ન થાય એને અટકાવવા માટેના ઉપાયો કેવા હોય તો એ હું તમને સમજાવું. તો જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ. બીજી વસ્તુ છે કે ઢોળાવાળી જમીન હોય તો ત્યાં પગથિયા પ્રકારની ખેતી કરવી જોઈએ કે જેના કારણે જમીનનું ધોવાણ અટકી શકે. ત્યાર પછીનું છે કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો પડતર જમીન હોય એના ઉપર આપણે વૃક્ષારોપણ કરીએ તો આવી જમીન છે એનું ધોવાણ થતું આપણે અટકાવી શકીએ. આડબંધો ખેત તલાવડી અને ચેક ડેમ બાંધવા જોઈએ. જો ખેતરની આસપાસ ખેત તલાવડી બાંધવામાં આવે અથવા તો નાના નાના ચેક ડેમ બનાવવામાં આવે તો પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. અને સૌથી અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે પાણીનો વેગ ધીમો પાડવા માટે જે ઢાળવાળા ખેતરો છે એની આજુબાજુ ખાડ કરવી જોઈએ કે જેના કારણે જે પાણી છે, ખેતરનું પાણી, એ ખેતરનું પાણી છે, ફળદ્રુપ જમીન છે, તો એ પાણીની સાથે સાથે જમીનના તત્વો પણ જશે તો એ ન જાય અને ખેડની અંદર જમા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો હા, અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાતો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એવી જ રીતના એના જેવો જ એક પ્રશ્ન છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે, જે ભૂમિ સંરક્ષણ, જમીન ધોવાણ અથવા તો ભૂમિ સંરક્ષણ, આ બંને પ્રશ્નો એ તમને અથવામાં પૂછાય છે. તો ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ? તો એના માટે તમને સમજાવું કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જળવાય તેવા પ્રયત્ન કરવા જોઈએ કે જેના દ્વારા આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ. અને આ ભૂમિ સંરક્ષણ જો કરવામાં નહીં આવે તો શું પરિસ્થિતિ આવે? તો કે અસહ્ય પૂરના કારણે એ જમીન તો ધોવાશે પણ એની સાથે સાથે જાનમાલની હાનિ પણ થઈ શકતી હોય છે. એટલે ભૂમિ સંરક્ષણ અતિ અગત્યનું પાસું છે. અને આ ભૂમિ સંરક્ષણના ઉપાયો એ કેવા હોવા જોઈએ? તો પહેલી જ વસ્તુ છે કે જંગલો વધારવા જોઈએ. જો જંગલો વધેલા હશે તો ભૂમિનું સંરક્ષણ એ આપમેળે થઈ શકશે. અને આજે વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે પર્યાવરણની અંદર કેટલી બધી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે કે જેના કારણે આજે ઓઝોન વાયુનું પણ નબળું પડતા આજના વાતાવરણની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આવું ન થાય એના માટે જંગલો વધારવા જોઈએ. બીજી વસ્તુ છે કે જંગલોના, નદીઓના કોતરો અને પહાડી ઢોળા પર વૃક્ષારોપણ કરવું જોઈએ. જો નદીઓની કોતરો છે ત્યાં પહાડો છે તો એની આજુબાજુ પણ જો વૃક્ષો વાવવામાં આવશે તો પણ ભૂમિ સંરક્ષણ થઈ શકે. ત્રીજી વસ્તુ છે કે રણને આગળ વધતું અટકાવવું જોઈએ. જો રણને આગળ વધતું અટકાવવું હોય તો એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે વૃક્ષારોપણ કરી શકીએ અને રણને આગળ વધતું અટકાવી શકીએ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને, હવે દાખલા તરીકે બ્રહ્મપુત્રા, ગંગા, આ જે નદીઓ છે તેની અંદર વરસાદના કારણે અસહ્ય પૂર આવે છે તો એ પૂરને આપણે બીજી નદીઓની અંદર સાંકળી શકીએ. અને જો આવા પ્રયત્ન કરવામાં આવશે અથવા તો ત્યાં કોઈ નહેરો બનાવવામાં આવશે તો એના દ્વારા પણ આપણે ભૂમિ સંરક્ષણ કરી શકશું. ત્યાર પછી અનિયંત્રિત ચરાણ છે એને રોકવું જોઈએ. અગત્યની વસ્તુ છે કે સીડીદાર ખેતરો અને જૈવ પદ્ધતિ અપનાવવી જોઈએ. આજે આપણે જાણીએ છીએ કે ખેતરોની અંદર કૃષિ પાક લેવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ વિશેષ વધી રહ્યો છે, પણ એના કારણે જો આપણી સ્વાસ્થ્ય પર પણ એની વિપરીત અસર પડે છે. આવું ન થાય એના માટે આપણે જૈવ પદ્ધતિ અપનાવી અને ભૂમિ સંરક્ષણ કરી શકીએ. અને છેલ્લી વસ્તુ છે કે બિન ફળદ્રુપ જમીનને પુનઃ ઉપયોગમાં લઈ શકીએ. ઘણી બધી એવી પડતર જમીન હોય તો એના પર પણ આપણે કૃષિના પાકો જેમ કે જુવાર છે, અન્ય કઠોળો છે, એનું વાવેતર કરી અને ફરી પાછી એ જમીનને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આ રીતે ભૂમિ સંરક્ષણ અને જમીન ધોવાણ આ બંને બાબતો પણ તમારે પરીક્ષામાં પૂછાતો અતિ અગત્યનો પ્રશ્ન છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જમીન નિર્માણ, જમીનનો અર્થ અને જમીનના પ્રકારો સમજાવ્યા, સાથે સાથે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ કઈ રીતે થાય છે એ બાબત પણ સમજાવી. અને વિદ્યાર્થી મિત્રો આજનું આ જે લેસન છે પાર્ટ 2 ના રૂપમાં છે, પણ આવો જ લેસનની શરૂઆત આપણે પાર્ટ 1 તરીકે કરી હતી, જે પાર્ટનું નામ તો તમને ખ્યાલ જ છે, કુદરતી સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો,
સંસાધનના પ્રકારો અને સાથે સાથે સંસાધનનું આયોજન અને એનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ એ મેં તમને પાર્ટ વનમાં સમજાવ્યું હતું. તો આ બંને વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ચાર્ટ બનાવો એવું જરૂરી નથી, પણ તમારી પાસે જે બી નોટબુક્સ છે એ નોટબુક્સની અંદર પણ જો તમે આ લખી લેશો તો તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. વધારે તમારે પાઠ્યપુસ્તક કે તમારા આગળ ઇતર કોઈ સાહિત્યનો પણ જરૂર પડશે નહીં. આનું તમે રિવિઝન કરશો તો પણ તમને ઘણા બધા ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું અમારું આ લેસન તમને ખૂબ ગમ્યું હશે અને ફરી પાછા પણ તમારી સમક્ષ આવા જ આનાથી પણ કંઈક વિશેષ વિડીયો લઈને આવશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.